કોલેજના ચિસ્તીયાનગર સ્થિત સુફી સંત ડોક્ટર પીર મતાઉદ્દીન ચિસ્તી બાવા સાહેબે કોરોના સંદર્ભે પ્રજાને સંદેશ પાઠવી સાવચેત રહેવા અપીલ કરી હતી, તેમજ આગામી 7મી તથા 8મી એપ્રિલના રોજ આયોજિત ઉર્સ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. સમગ્ર વિશ્વ વર્તમાન સમય દરમિયાન કોરોના મહામારી કોવિડ-19માંથી પસાર થઈ રહ્યો છે. આવા વિકટ સંજોગોમાં પોતાના રહેઠાણ ભરૂચ જિલ્લાના પાલેજ ખાતેથી મોટા મિયા માંગરોલને ઐતિહાસિક ગાદીના ઉત્તરાધિકારી ડૉક્ટર પીર મતાઉદ્દીન ચિસ્તીએ અગત્યનો સમાજ ઉપયોગી સંદેશ પાઠવી જણાવ્યું હતું કે વિશ્વના કોઈપણ ધર્મના ઉપદેશોમાં માનવીય મૂલ્યોનું સંવર્ધન તથા માનવતાનું જતન હંમેશા મોખરે જ રહ્યા છે. મોટા મિયા માંગરોલને ઐતિહાસિક ગાદી ખાનવાદાએ ચિસ્તીયા ફિરદિયા સાબરિયાના સંતો સેંકડો વર્ષોથી સમાજ ઉપયોગી સુખી સિદ્ધાંતોની સોગાત માનવ સમાજને આપતા આવ્યા છે. જીવનમાં કોઈ પણ વિકટ સમય દરમિયાન ગંભીરતાની અવગણના વિનાશ નોંધરે છે. જ્યારે ગંભીરતાની અનુભૂતિ અને એ દરમિયાન તકેદારી આપમેળે સમસ્યાને દૂર કરી સમાધાનને અવકાશ આપે છે. પ્રજા સંકલ્પમાં વિરાટ શક્તિ સમાયેલી છે, જે ગમે તેવી વિપરીત પરિસ્થિતિને સામાન્ય કરી શકે છે. આ તબક્કે આપણા રાષ્ટ્રને મહામારીથી ઉગારવા પ્રજાજનોએ કોઈપણ પ્રકારની અફવા અટકર કે હઠાગ્રહથી દૂર રહી સ્વયં સાવચેતીના સંકલ્પ કરવો અતિશય આવશ્યક છે. સાવચેતી એ જ સલામતીનું પ્રથમ પગથિયું હોય માટે સૌ આસ્થા રાખી એકબીજાને સચોટ રીતે જાગૃત કરી લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરી પરસ્પર સહકારથી કોરોના મહામારી કોવિડ-19ના સંક્રમણને અટકાવવાના ભગીરથ કાર્યમાં નિરંતર પ્રયત્નશીલ રહી સાથે સાથે આ સમય દરમિયાન ધૈર્ય, ગંભીરતા અને સ્વચ્છતા સહિત પૂરતી કાળજી રાખી એકત્રિત ન થવા, ઘરની બહાર નહીં નીકળી, તમામ જરૂરી સ્વાસ્થ્ય સંબંધી સૂચનાઓને પ્રાધાન્ય આપી કર્તવ્ય નિષ્ઠતાના અનુસરણથી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ વિશ્વ સમક્ષ આદર્શ નાગરિક અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીએ એવી સૌને આગ્રહભરી વિનંતી છે. આ ઉપરાંત સરકારી વહીવટીતંત્ર, તબીબો સહિત સેવાભાવી સજ્જનો અને સંસ્થાઓની અવિરત સેવાઓને બિરદાવી હતી. મહામારીને લઈ દુનિયાને વિદાય લેનાર સૌના આત્માને શાંતિ મળે એ સાથે સમગ્ર માનવ સમાજની સલામતી અને દીર્ઘાયુષ્ય માટે સર્જનહારના દરબારમાં અંતઃકરણથી દુવા અભ્યર્થના કરી હતી. આ પ્રસંગે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીપી રજ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZS TV, પાલેજ. વર્તમાન સમયમાં મારી દ્રષ્ટિએ સમગ્ર વિશ્વ સમક્ષ એક પડકાર છે, જેને આપણે કોરોના વાયરસ કોવિડ-19 મહામારી તરીકે ઓળખીએ છીએ. અને મારી દ્રષ્ટિએ આ જે પડકાર છે એ પડકારનો એકમાત્ર ઉપચાર સાવચેતી છે. મોટા મિયા માંગરોળની ગાદીના સંતોએ સેંકડો વર્ષોથી માનવ સમાજમાં માનવ સેવાનું કામ કર્યું છે અને સંતો અનુસાર પ્રજા સંકલ્પમાં વિરાટ શક્તિ સમાયેલ છે. મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિએ અનુરોધ કર્યો છે અને આજે પણ ગાદીપતિ એ સંદેશ છે કે આપણે સૌ વિકટ પરિસ્થિતિને ગંભીર રીતે લઈએ, કારણ કે વિકટ પરિસ્થિતિ દરમિયાન જો ગંભીરતાની અવગણના થાય તો વિપરીત પરિણામ લાવી શકે છે. અને એ પરિસ્થિતિ દરમિયાન જો આપણે તકેદારી રાખીએ તો આપમેળે એ સમાધાનનો માર્ગ મોકળો કરે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના સંદર્ભે આપ પ્રજાને શું સંદેશ આપવા માંગો છો? સૌ પ્રથમ તો પ્રજાને એ સંદેશ કે સાવચેતી સલામતીનું પ્રથમ પગથિયું છે. આપણે સૌ કોઈપણ પ્રકારની અફવા, અટકળો કે હઠાગ્રહથી દૂર રહી એકબીજાને સહકાર આપી પરસ્પર સાવચેતી રાખી જે પણ લોકડાઉનના નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરીએ અને પાલન કરીને રાષ્ટ્રને અને વિશ્વને આપણે સૌ ભારતના કર્તવ્યનિષ્ઠ નાગરિક છે એ સાબિત કરીએ.
એવી મારી આગ્રહભરી વિનંતી છે.